આજના આ એન્રિચમેન્ટ સેશનમાં મિત્ર તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે તમારો દોસ્ત સલીમ સોમાણી. મિત્ર, અમુક પુસ્તક એટલા તો રસપ્રદ અને અદ્ભુત હોય કે વારંવાર વાંચવા આપણને ગમે. એવા તો ઘણા બધા પુસ્તકો છે જેમાંથી પસાર થવું આપણને ખૂબ જ ગમતું હોય છે. આપણને ન માત્ર એ તરરો તાજા કરી દે, પુલકિત કરી દે, ખુશખુશાલ કરી દે, પણ જે ઇનસાઇટ છે, જે ફોરસાઇટ છે, જે વિઝડમ છે, જે ડેપ્થ છે, આ બધું જ વિસ્તારવામાં મિત્રો એના થકી આપણને બેનમૂન મદદ પણ મળતી હોય છે. એક વખત એક સેશનમાં થોડા પુસ્તકો વિશે એક વાત થઈ અને વાત મિત્રો એ રીતે હતી કે દાખલા તરીકે બાળકોને જે પ્રિય લાગે એ પ્રકારના પુસ્તકો પર વાત માંડી હતી એ વખતે. પછી એમાંથી તમામ વર્ગના મિત્રોને પસંદ પડે એ પ્રકારના પુસ્તકો વિષયક પણ રસપ્રદ વાત થઈ. હાલમાં તો એવા ઘણા બધા ટૂલ્સ આપણી પાસે છે, એવી ઘણી બધી એપ્લિકેશન્સ છે, એવી ઘણી બધી વેબસાઇટ્સ પણ છે અને એવા ઘણા બધા વેબ પેજીસ પણ છે કે જે આપણને આ પ્રકારની માહિતી સુગમતાથી અને રસપ્રદ રીતે પ્રદાન કરવામાં પોતે કાર્યરત હોય છે. એટલે તમને પણ ઘણી બધી વખત આ પ્રકારના પુસ્તકોની માહિતી ત્યાંથી પણ મળતી હશે. અને સૌથી મહત્વની વાત તો મિત્રો એ હોય છે કે એ પૈકી પછી આપણે પુસ્તક પસંદ કરીએ અને એમાંથી પસાર થઈએ. પસાર થવું એ ખૂબ મહત્વનું હોય છે. મારા એક મિત્ર છે, હંમેશા એવી વાત કહેતા કે ઘણી બધી વખત અમે વાતો કરતા હોઈએ, રસપ્રદ ચર્ચા હોય, ઘણો બધો સમય પસાર થઈ જાય તો પછી એ એવું કહે કે ઘણો બધો સમય પસાર થઈ ગયો અને આપણે જે સ્થળ પર બેસીને વાત માંડી હતી ત્યાંથી પણ ઘણા બધા લોકો પસાર થઈ ગયા, તો મને લાગે છે કે હવે આપણે આ સ્થળ પરથી પસાર થઈ જવું જોઈએ. એટલે કે હવે ઘર તરફ પ્રયાણ કરવું જોઈએ. એટલે પ્રયાણ કરવું એ શબ્દ હંમેશા ગમે. તમે પ્રયાણ કરો છો, આપણે પ્રયાણ કરીએ છીએ. મિત્રો, ઘણી બધી વખત પ્રયાણ છે એ અનાયાસે થતું હોય. દાખલા તરીકે તમે તમારા મિત્રને મળવા માટે એમના ઘર તરફ પ્રયાણ કરો, એમના ઘરે જાઓ, એટલે ઘર તરફ પ્રયાણ કર્યું ગણાય. અને જ્યારે તમે પોતાના ઘર તરફ પાછા ફરો, પરત ફરો, તો એ પણ પ્રયાણ જ થયું. એટલે આ પ્રયાણ છે એ ખૂબ મહત્વની બાબત છે. અને હરીફરી ખાઈ પી આપણે પ્રયાણ કરતા જ હોઈએ છીએ. એ સંદર્ભ છે એ વિસ્તૃત પણ બનતો હોય છે. એટલે વાત આપણે પુસ્તકોની માંડી છે અને એમાંથી આપણે આ મુદ્દા સુધી પ્રયાણ કર્યું એવું પણ ગણી શકાય. પણ મિત્રો, સૌથી મહત્વની બાબત મારી દ્રષ્ટિ એ હોય છે કે જ્યારે પુસ્તક છે, એક જ પુસ્તક એક કરતાં વધારે વ્યક્તિએ વાંચ્યું જ હોય, પણ જે પુસ્તક છે એ વધારે વ્યક્તિએ વાંચ્યું હોય એ પૈકીના અમુક મિત્રો એ આપણા મિત્રો હોય અને એમની સાથે જો એ પુસ્તક વિષયક આપણે ચર્ચા માંડી શકીએ તો શાણપણ દાહપણ વિસ્તારવામાં આપણને બેનમૂન મદદ ચોક્કસપણે મળતી હોય છે. એનું કારણ એ છે કે જ્યારે એક વ્યક્તિ એક પુસ્તકમાંથી પસાર થાય તો એનું જે ભાવ વિશ્વ છે એ ઝંકૃત થતું હોય. પેલા લેખકનું તો ઝંકૃત થયું હોય ત્યારે જ એણે આલેખન કર્યું હોય, અને એ પુસ્તકમાંથી આપણે પસાર થઈએ એટલે મજા પડતી હોય, ઘણું બધું ઉમેરણ થતું હોય અને ક્યાંક કનેક્શન પણ થતું હોય છે. અને એ જ વાત જ્યારે તમારા મિત્રએ એ પુસ્તક વાંચ્યું હોય અને પછી એના પર ચર્ચા માંડવામાં આવે તો ઓછા સમયમાં ઘણી બધી સંપ્રાપ્તિ કરવામાં આપણને મદદ મળતી હોય છે. એટલે જ્યારે ચોક્કસ હેતુ સાથે મિત્રો મળતા હોય, રસપ્રદ રીતે મળતા હોય અને પછી આ પ્રકારની ગોષ્ઠી એવો માને તો એનો જે ફાયદો છે એ બેનમૂન રીતે તેઓને મળતો જ હોય છે. એટલે મિત્રો, હું હંમેશા કહેતો હું મિત્રોને કે જ્યારે પણ તમે એક પુસ્તકમાંથી પસાર થાઓ અને તમને એમાં ખૂબ મજા પડી હોય તો પછી જોય ઓફ શેરિંગ છે એ માણવાનું તમારે કદી પણ ચૂકવું એટલા માટે ન જોઈએ. ક્યારેક એવું થાય કે તમે એ વાત જ્યારે માંડો છો કોઈ પણ રીતે, પછી તમે એ લેખિત સ્વરૂપે હોય કે એ ઓરલી હોય કે તમે ટેલિફોનિકલી વાત કરતા હો અને એ વખતે એ વાત થાય કે રૂબરૂ મળો અને પછી સંક્ષિપ્તમાં એ પુસ્તક વિશે વાત થાય, તો સાંભળનાર વ્યક્તિ છે અચાનક જ એને કંઈક સ્પાર્ક થાય, એનામાં કંઈક એવું ઉમેરણ થાય અને એ કંઈક તમારી સામે એવું રજૂ કરી દે
જે બેનમૂન હોય, અદ્વિતીય હોય, મજા પડે એ પ્રકારનું હોય. એટલે મિત્રો, જ્યારે પણ અવસર મળે પ્રતિભાવ આપવાનો, પ્રતિસાદ આપવાનો, તો એમાં આપણે કસર કે કચાશ ન જ છોડાય. એટલે હંમેશા હું મિત્રોને વારંવાર કહેતો હોઉં કે તમે પ્રતિભાવ લખો, પ્રતિભાવ અભિવ્યક્ત કરો, તમે રિફ્લેક્શન્સ આપો, ખૂબ જ મજા પડે, તમને પણ ગમશે, અન્ય મિત્રોને પણ ગમશે. મને લાગે છે કે આટલી વાત આજના સેશન પૂરતી, ઘણી બધી મહત્વની પણ છે અને કાફી પણ છે. એટલે આ મુકામ પર હવે આપણે અટકીએ. ધ ડાયનેમિક બુક ફેન્સ આપે ઇજન તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ, પછી તમે રણમાં હો કે અરણ્યમાં. આપો રજા સલીમ સોમાણીને. આવજો.